મેમ કાલે એક્ઝામ પેપર નથી આવ્યું નથી આવ્યું તો જ્યારે શરૂ થશે ત્યારે આવશે તમને મેસેજ આવે ને ત્યારે આવશે બરાબર એટલે ઉપાધિ નહીં કરો યાર તમને જ્યારે મેસેજ આવશે ત્યારે તમારે પેપર આવશે એટલે એડવાન્સમાં એટલા બધા ડઘાઈ નહીં જાઓ ગભરાઈ નહીં જાઓ કે પેપર નથી આવ્યું પેપર નથી આવ્યું એલા એકાદા ચેપ્ટર તો પૂરા થવા દો હે હજી તો એકે ચેપ્ટર પૂરા ન થઈ અને તમારે एग्जाम ચાલુ કરવા દે દેવી છે હજી ચેપ્ટર તો પૂરા થવા દો ચેપ્ટર પૂરા થાય પછી પેપર આવશે ને ચાલો આવી ગયા બધા લાઈવ આવી ગયા છો ને કોઈ બાકી રહી ગયું છે બાકી રહી ગયા હોય તો આવી જશે ત્યાં સુધીમાં આપણે લાસ્ટ ટાઈમ જે ભણ્યા હતા એમને આપણે રિવાઇઝ કરી લઈએ એમને આપણે જોઈ લઈએ ઠીક છે ચાલો તો શરૂઆત કરીએ હે ડિસાઈડેડ ટુ ફોલો કર્વ્સ એન્ડ સ્ટીલ વન કોણે નક્કી કર્યું

He followed the cheetah family till evening. He followed એટલે કે તે અનુસરણ કર્યું કોણે અનુસરણ કર્યું કાકાએ કાકાએ અનુસરણ કર્યું ધ ચીતા ફેમિલી ચીતાના પરિવારનો ટિલ ઇવનિંગ એટલે કે સાંજ સુધી સાંજ સુધી તેણે ચીતાના પરિવારનું અનુસરણ કર્યું એટ ધ સનસેટ ધ મધર ચિતા હેડ હર કબ્સ ઇન અ થીક બશ એન્ડ ધ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ માતા ચિતા જે છે એ તેના બચ્ચાને છુપાવી લે છે અને ઝરણા તરફ ચાલ્યા જાય છે મેડમ ધગમગ કરતા 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 હે છાના માના પગે ચાલ્યા જાય છે પાણી પીવા માટે તરસ લાગી હોય ને તો ઝરણા તરફ એ ચાલ્યા જાય છે ક્વિકલી ધ হানટર પિક અપ હિઝ નીટ એન્ડ સ્પેડ એન્ડ રેન ઇનટુ ધ બશ જડપથી કાકાએ શું કર્યું হানટર એટલે કોણ

પણ લખેલું હોય અને બોયલી હોયને તોય તમે ને તો હું ખીજાઈ જઈશ એટલે ડોટ ડાઈવ નથી થવાનું વધારાના લેખા હોય એ સવાલ તમારે જોઈ જ લેવાના જવાબાઈ જોઈ જ લેવાના ઓકે ચાલો તમારી હવે કમેન્ટ બંધ હવે આપણે આગળની તરફ જઈએ હી શો ટુ ટાઈની કફ હી એટલે કે કોણે કાકાએ શો એટલે કે જોયા શું કર્યા જોયા ટુ ગુર ટુ ગુડ ટુ ગુર ટુ ગુર ટુ ગુડ

તે બચ્ચા તેની તરફ જોઈ રહ્યા હતા વિથ ધેર બ્રાઇટ આઈસ ચમકતી આંખો ચમકતી આંખો એ જોઈ રહ્યા હતા આમ આંખો બંધ કરવી ને એટલે ચમકે આપણી આંખો આપણી આંખો હું કેમ ચમકે કારણ કે આપણે આઠ કલાકની ઊંઘ પૂરી કરવી છે બાકી આઠ કલાકની ઊંઘ પૂરી ન કરતા હોય થાકેલા ને થાકેલા રહેતા હોય એને ખૂબ જોજો તમને એવી રોશની નહીં જોવા મળે તમને એવી ચમક નહીં જોવા મળે ઘણાની આંખો એટલી મસ્ત હોય ને કે એની આંખોની ચમક જોઈને આપણને મોટિવેશન મળી જાય માર્ગદર્શન મળી જાય હાલ એન કેરેક્ટર જ અલગ લાગે ને તમે એના વાત કરો એટલે તમને મજા મજા જ આવી જાય તમને એમ લાગે મજાનો માણસ છે યાર ઘણા એવા લાઈફમાં તમે જોયા હશે તમને એવું ફેલ થતું હશે એલા લે આ તો મજાનો માણસ છે કેટલો મસ્ત માણસ છે આપણને એવું ફેલ થાય એને એની આરે આપણે ફીલ ફ્રી ફીલ કરતા હોય અને કલાક કેમ મહી જાય ને આપણને ખબરય ન પડે તો જે તેણે તેની આંખોમાં જોયું એ પણ કેવી આંખો એ ચમકતી આંખો એ ચમકતી કેવી આંખો એ ચમકતી આંખો એ જોયું દે વર ટુ યંગ ટુ રન અવે ધે એટલે કે તેવો કોણ બચાવો વર એટલે કે હતા ટુ યંગ એટલે કે ખૂબ જ નાના ટુ એટલે 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 શું થશે યંગ કે કે નાના અવે દોડવા માટે પરંતુ તે દોડવા માટે ભાગવા માટે ખપ કરતા ભાગવા માટે કેવા હતા ખૂબ જ નાના હતા બિચારા અજી પગ માંડ માંડ માંડી કેવા હતા હ ક્યાં એમાં દોડી હકવાના આપણે છીએ તમે છો વિદ્યાર્થી મિત્રો તમે છો તમને મેં આ પેરેગ્રાફ વાંચવા ઉભા કર્યા હોય તો તમા પેરેગ્રાફ મારી જેમ સ્પીડમાં વાંચી શકો ન વાંચી શકાય ને અટકી અટકી વાંચો લટકી લટકીને વાંચો ને ક્યાંક ક્યાંક તો ઊભું રહેવાય ક્યાંક ક્યાંક લટકી જઈએ ને ક્યાંક ક્યાંક અટકી જઈએ કઈ નક્કી જ ન રે ક્યાં લટકી જઈએ ને ક્યાં લટકી જઈએ ખબર નહીં પણ એક્સપિરિયન્સ જેમ જેમ આવતો જાય ડેલી તમે પેરેગ્રાફ વાંચો ડેલી તમે એમાં પ્રેક્ટિસ કરો તો ડેફિનેટલી તમે અમારા કરતા સારું વાંચી શકો ન વાંચી શકો જાણે અંગ્રેજો ન વાંચતા હોય એવી રીતે વાંચી શકો ઘણા એવા સ્ટુડન્ટ છે મારી અમે આ ભાઈ કેટલાય આગળ જ્ઞાન કેતા હોય હવે આપણે ઇંગ્લિશમાં વાત કરીએ જાની હવે તો એના જેવું છે જેટલી પ્રેક્ટિસ કરો એટલા એમાં તમે બેસ્ટમાં બેસ્ટમાં બેસ્ટ વર્ઝન બનો અપડેટેડ વર્ઝન કરો બની શકો મારા કરતાં પણ બેસ્ટ અને મારા કરતા પણ અપડેટેડ વર્ઝન બની શકો પણ ક્યારે મહેનત કરવાથી ટૂગુર જોવાથી અને બે હાથેથી આમ કમેન્ટ કરવાથી એમ ન થાય ન થાય બિલકુલ પણ હાયલા તાના જ મારું છું તમને એમ થાય મેં નકરા ટોન્ટ જ મારે મારવા પડે ભાઈ કેટલાકને જરૂરી હોય લાતો કે ભૂત બાતોસે નહીં માનતે પણ અભિમુ જે બાતોસે સે હિ મના

ત્યાં તો એને ગીત શરૂ કર્યું તેરી સુરત હાકથું ખરેખર તમે એમ વિડીયો જોઈને તમને તમને હામું કહેવાનું મન થાય તેરી સુરત હાકથું મોઢામાંથી લાળ પડતી જાય ને લૂઝતો જાય અરે એ તો કઈ કાર્ટૂન હતો નમૂનો હતો સારું છે તમે જોયું નહોતું ચાલો તો થ્રુ એટલે શું થાય ફેંકવું થાય ફેંકી ઈ દીએ ધ નેટ એટલે કે જાળી કેવીળી

નીડેડ એટલે કે જરૂર હતી શું હતી જરૂર હતી ઓનલી વન કબ માત્ર એક જ બચ્ચાની માત્ર એક જ બચ્ચાની જરૂર હતી બટ હી થોટ પરંતુ તેણે વિચાર્યું હવે તેને માત્ર એક બચ્ચાની જરૂર હતી પણ એને હું વિચાર્યું ડોટ ડાયો હાડો આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ લેવ ઇન્સ્ટેડ ઓફ વન ઇટ ઇઝ ઓલવેઝ બેટર તે ઇટ તે

ડ્રેગ એટલે શું થશે ભઈ ઉતકીને લઈ જઉં પિક અપ કરી લેઉં પી ક પ પિક ઉપાડી લેઉં એને બે ને ઉપાડી લીધા કેવું કર્યું ભાઈ બે ને ઉપાડી લીધા હાલો અહીંયા શું કરો છો હાલો મારા ઘરે હાલો હું તમને ટ્રેનિંગ આપીશ મારા ઘરે હાલો હું તમને તાલીમ આપીશ અહીંયા હું બેઠા બેઠા કરો છો તો એને ઉપાડી લીધા વિથ હિમ એટલે કે તેની સાથે એન્ડ હીડ ધમ

ઈ તોપલાની નીચે છે ને એને થુપાવી દીધા હંતાડ દીધા હાલ હુપાઈ જાવ જલ્દી 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 આખો પેરેગ્રાફ ફરીથી ગુજરાતી કરું છું ધ્યાન અહીંયા હી શો ટુ ટાઇની કપ્સ તેણે બે નાના બચ્ચા જોયા દે લુકડ એટ હિમ વિથ ધ ડાઇટ આઈસ તે તેની સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા દે વર ટુ યંગ ટુ રન અવે તે દોડવા માટે ખૂબ જ નાના હતા ઈ દે થ્રુ ધ નેટ ઓવર ધેમ તેના ઉપર જાળી ફેંકી એન્ડ ધ કપ વર અને બચ્ચાઓ પકડાઈ ગયા નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી પણ તેણે વિચાર્યું આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લીવ્સ ઇન્સ્ટેડ ઓફ વન ઓ એ તો બહુ સારું કહેવાય કે એક ગુલામ હોય ને એના કરતા બે ગુલામ હોય

મારા માસી છે ને એમને એમ જ કહે તણપાવ તણ પાવ એમાં મને ટેણીસ કહે ટેણી કહેવા કહેવાવાળું માર મામી છે આ તો ઠીક હું કોઈને માર નીકનેમ ન કહું પણ આ તો મેં તમને કીધું પણ માર નીક બધી જગ્યાએ અલગ અલગ છે મામાન ઘરે જાઓ અલગ માસીન ઘરે જાવ અલગ મોટા પપ્પાના ઘરે જાવ અલગ એમાંય મારા પાંચ મોટા પપ્પા પાંચે મોટા બાપાના ઘરે અલગ અલગ ના એમએ પાછા મારા કઝિન ભાઈઓ તો એ અલગ નામથી બોલાવે કોઈ કે ટીટી માસ્ટર હવે હજાઓને

જો તમારે યાદ રાખવું હોય સમજતું હોય સમજવું હોય તો શબ્દ લખવાના હા લખવાના મેં પેલો લેક્ચર લીધો તો ને છાનો માનો એ લેક્ચર જોઈ લેજે સાવન હું કરવાનું હું નહીં કરવાનું બરાબર એટલે એ જોઈ લેજો ચાલો હરક પદુડા નેક્સ્ટ આગળ એના પછીનો પેરેગ્રાફ જોઈએ ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ મધર ચિતા માતા ચિતા રિટર્ન પાછા આવ્યા શું થયા પાછા આવ્યા આફ્ટર અ વાઇલ થોડી ક્ષણ પછી એક ક્ષણ પછી માતા ચીતા પાછળ આવ્યા શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ શી એટલે કે તેણી ડીડન્ટ ફાઇન્ડ શોધી નહોતી શકતા હર કપ્સ

પહેલી વાર તો એને શું થશે પહેલી વાર ગુસ્સો આવી ગયો ગુસ્સો આવી ગયો ગુસ્સો આવ્યો ઝંપડા અને કૂદી શું કરી ગઈ વાયડલી એટલે કે આમ આમ કે જંગલીની ની જેમ ભાઈ આમ કેવાય ને કે ભાઈ જંગલી જેમ એ કુદી જમપડો વાઇડલી મોટો કૂદકો માર્યો એને કેવો કૂદકો માર્યો મોટો એને કૂદકો માર્યો સમજાય છે તે પછી પછી એને હું કર્યું શી સ્નીફડ ઓલ અરાઉન્ડ સુંઘુ સ્નીફડ એટલે શું થાય સુંગુ થાય ઓલ અરાઉન્ડ એટલે શું થશે

તો શોધી ના શકે તેના વ્હાલા બચ્ચાઓને તે શોધી ના શકે એટલાસ્ટ શી બે કેમ શેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઈમ એટલાસ્ટ અંતે એટલાસ્ટ એટલે શું થશે અંતે શી બી કેમ એટલે કે બની ગઈ સેડ ઉદાસ કેવી થઈ ગઈ ઉદાસ તો ઉદાસ થઈ ગઈ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને રોવા લાગી સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું ક્રાઇંગ એટલે કે રડવાનું તેણે રડવાનું ચાલુ કર્યું શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તે રડતી રહી રડતી રહી ફોર ધ વોલ નાઇટ ફોર એટલે માટે સંપૂર્ણ વોલ એટલે શું થશે સંપૂર્ણ એટલે કે એના પછીની સાંજ સુધી પછીની સાંજ સુધી અને આખી રાત્રિ દરમિયાન તેની રડતી રહી રડતી રહી રડતી રહી યાર માં છે કેમ ભૂલે એના વહાલા બચ્ચાઓને કે જેમણે તો હજી આ દુનિયા જોઈ નથી કેમ ભૂલે આ બચ્ચાઓને ચાલો જોઈએ આખો પેરેગ્રાફ ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ માતા ચિતા જે છે એ થોડી વાર પછી પાછા આવ્યા શે ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ તે તેના બચ્ચાઓને શોધી નહોતા શકતા શી લુકડે ઓલ અરાઉન્ડ તેમણે ચારે બાજુ જોયું ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ વાઇડલી સૌથી પહેલા તો તેને ગુસ્સો આવ્યો અને ત્યાર બાદ એને મોટો કૂદકો માર્યો શી સ્નેફડ ઓલ અરાઉન્ડ તેણે ચારે બાજુ સુંગવાનું શરૂ કર્યું કે ક્યાંક મારા બચ્ચાની સુગંધ હોય મહેક હોય તો હું મારા બચ્ચાને શોધી કાઢું બટ અલાસ પરંતુ અફસોસ શી કુડન્ટ ફાઇન્ડ હર કપ્સ

તેની રડતી રહી રડતી રહી અને એના પછીની રાત્રિ સુધી એટલે કે પછીની સાંજ સુધી એ રડતી રહી આખી રાત્રિ તો રડી પણ પછીની સાંજ સુધી પણ રડતી રહી આ સ્ટોરી એટલી વાર રિપીટ કરી છે ને સેન્ટેન્સ એ હવે મને યાદ રહી ગયા છે અહીંયા હું એના સેન્ટેન્સ કમ્પ્લીટ નાખું શરૂઆતનું થોડું ઘણું યાદ કરાવવાનું એટલે બહુ બહુ ચાલો તો નેક્સ્ટ એના પછી જઈએ હવે આપણે છે ને મજેદાર સ્ટોરી હજી તો સ્ટોરીની શરૂઆત છે આપણે હમણાં નેક્સ્ટ તરફ પણ જઈએ એના પછીના તરફ તમે સારું ઇંગ્લિશ ભણાવો છો ઇંગ્લિશ એ સારું ભણાવ છો ક્યારેક ક્યારેક એક્ટિંગ એ સારી થઈ જાય છે ક્યારેક ક્યારેક મલ્ટી ટેલેન્ટ આવી જાય છે ખબર ના પડે ક્યાંથી ભૂત ખુશી જાય છે બાકી આવું બધું મને કાંઈ આવડે નહીં ફાવે નહીં પણ ક્યાંકથી આવી જાય શિયાલો ડાઉટ હા મોજા હા મોજા હા છ ટકા વિદ્યાર્થીઓ ન સમજાણે બોલો મલ્ટી ટેલેન્ટેડ અરે હા ઈચ્છાટકા વિદ્યાર્થીઓને જે નથી સમજાણું ને ધ્યાન નહીં આપવું હોય બાકી મારી સમજાવણ મેથડમાં કાંઈ ઘટે નહીં પ્રાઉડ છે મને મારા ઉપર ગર્વ છે મને મારા ઉપર અને આ ગર્વ તમને તમારા ઉપર હોવો જ જોઈએ બીજા કોઈ ગર્વ તમારા ઉપર કરે કે ન કરે પણ તમને તમારા પર ગર્વ હોવો જોઈએ તમારી પરીક્ષામાં તમારે ચાલીસ હોય પચાસ હોય સાઠ હોય સિત્તેર હોય એના ઉપર ગર્વ તમને હોવો જોઈએ કારણ કે ટકાવારી તમારી મહેનત ની છે હા પણ સાથે સાથે આત્મવિશ્વાસ પણ અપાવજો કે આજે ચાલીસ ને તો કાલે સાઠ આવશે ખરા એટલે આ વિશ્વાસ અપાવવાનો પછી ત્યાં ચાલીસ ને ચાલીસ લટકી નહીં રહેવાનું નહીં તો અટકી જશો તમે એટલે ગર્વ રાખો પણ સાથે સાથે ગોલ પણ રાખો કાંઈ નહીં આજે દુઃખ તો કાલે સુખ હું શીખવા માટે આવ્યો છું શીખીને જઈશ શીખવા માટે આવી છું શીખીને જઈશ સમજાય છે ચાલો

મેડ કર્યો ડાર્ક સ્ટેન કાળો ડાઘો કેવો ડાઘો કાળો ડાઘો ડાઉન નીચે ડાઉન નીચે શેની નીચે હટચિક્સ એટલે કે તેણીના ગાલ નીચે અહીંયા અહીંયા જે ગા છે ને ગાલ નીચે એને કાળો ડાઘો પડી ગયો અહીંયા ગાયું રોતી હોય ને તો તમે જોજો ગાયું જ્યારે રોવે ને કૂતરા રોવે ને કૂતરા ત્યારે એને તને અહીંયા કાળો ડાઘો પડી જાય આપણી માણસને કાળો ડાઘો ન પડે પણ આપણી આંખું ખોઝી જાય માણસ રોવે તો એની આંખો ઓઝે પ્રાણી રોવે તો એની આંખોમાં અહીંયા કાળા ડાઘા પડી જાય નીચે અહીંયા ડાઘા પડી જાય તમે નોટ કર્યા હોય પ્રાણી જોયા હોય તો નોટ કર્યા હશે ક્યારેક એની તરફ ધ્યાન આપ્યું હોય તો નોટ કર્યું હશે તો એ જોતું રહેવું ભાઈ જીવન ન્યાય છે એટલે ખાલી ભણવા તરફ ધ્યાન નહીં આપવું સિલેબસ બાર ની વસ્તુ માં ધ્યાન આપવું આ કૂતરા બિલાડા વાંદરા બધા પ્રાણીઓને જોતા રહેવા યાર એમની વિઝિટ લીધી લેતી રહેવી ઘરની ચાર દિવાલોમાં ખાલી બેઠું ન રહેવું ઘરની બહાર જાવ સમજાય છે હા નહીં વળી તો ચા તો કાળા ડાઘા પડી ગયા આખી રાત રોતી રહી રોતી રહી ત્યાં સુધી રોતી રહી જ્યાં સુધી તેના ગાલ પર કાળા ડાઘા પડી ગયા ત્યાં સુધી તો એ રોતા રહ્યા शी વોઝ સ્ટીલ વિપિંગ અને હજુ પણ તેના આંસુ સરી રહ્યા હતા વિપિંગ એટલે શું થશે રડવું જ થશે રડી રહ્યા હતા સ્ટીલ એટલે કે હજુ પણ હજુ પણ તેણી રડી રહ્યા જ એટ નાઈટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ એટ નાઇટ બોલે તો રાત્રિ દરમિયાન તેરે મેરે દરમિયાન બાતે અન કહી બસ આટલું જ બહુ બહુ છે કંઈ આખું ગીત સંભળાવ ચાવની હવે

લિવિંગ કે જે રહેતા હતા ઇન ધ વિલેજ એટલે કે ગામમાં તે એટલું મોટેથી રડી કે જેના દ્વારા તેણીના અવાજ જે છે એ ગામમાં રહેતા સમજદાર માણસના કાને સંભળાયા અથવા તો તેણીનો અવાજ એક સમજદાર વ્યક્તિ સાંભળી ગયો એ કે જે ગામમાં રહેતો હતો ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ વોટ હેડ હેપન ધ ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ ઓલ્ડ બોલે તો વૃદ્ધ સારા જમાના છલ તો એ જે વૃદ્ધ માણસ છે ને એ અન્ડરસ્ટૂડ સમજી ગયા શું કરી ગયા સમજી ગયા વોટ હેડ હેપન એટલે કે શું થયું એ વૃદ્ધ માણસ જે છે એ વૃદ્ધ માણસ સમજી ગયા કે શું થયું છે કારણ કે યાર એ

હવે મોટો થઈ ગયો તેન જ્યારે સમવદાર થઈ ગયો પછી શહેર થી કેટલાક લોકો એવ હતા મોગલી ને લઈ ગયાતા ને તો હવે મોગલી ગામમાં રહેવા લાગ્યો તો મોગલી ઓળખી ગયો મોગલી હી ઇમિડિયટલી ટુ કે સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ હી ઇમિડિયટલી તરત જ ચૂટકી બજાવતા તરત જ ટુક લીધી હીઝ અ સ્ટ્રોંગ ક્લબ એટલે કે તેની મજબૂત લાકડી તેણે તેની મજબૂત લાકડી લીધી એન્ડ કેમ આઉટ અને બહાર આવ્યા બહાર આવ્યા ઓફ ઇઝ હર્ટ એટલે કે તેની ઝૂંપડીમાંથી તે તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યા ધીસ ઓલ્ડ મેન શનો વોઝ વેરી હા સોરી વાઇઝ ધીસ ઓલ્ડ મેન એટલે કે આ વૃદ્ધ માણસ હતો ને કે જેનું નામ હતું શનો

એને પ્રાણીઓ ગમતા હતા ચાહતો હતો એને પ્રેમ કરતો હતો અને એટલે 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 કે કે જાણતો જાણતો હતો હતો શું થશે ઓલ અબાઉટ તેના વિશે અબાઉટ એટલે શું થાય ના વિશે થાય અને તે તેના વિશે બધું જ જાણતો હતો પ્રાણીઓ એને ગમતા હતા તો એ પ્રાણીઓ વિશે બધું જ જાણવાનું છે ને બરાબર ને ચાલો જોઈએ હવે शी ક્રાઇડ એન્ડ ક્રાઇડ અંટિલ હર ટીયર્સ મે ડાર્ક સ્ટીન ડાઉન હર ચીક્સ તેણી રડતી રહી રડતી રહી ત્યાં સુધી જ્યાં સુધી એના આંસુએ તેના ગાલ ઉપર કાળો ડાઘો ના પાડી દીધો ત્યાં સુધી शी વોઝ સ્ટીલ વિપિંગ હજી પણ તેણી રડી જ રહી હતી એટ નાઈટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ शी વોઝ હર્ડ બાય વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ રાત્રિ દરમિયાન માતા ચિતા જે છે એ મોટેથી રડી કે જેનાથી ગામમાં રહેતા એક સમજદાર માણસના કાને તેનો અવાજ પહોંચ્યો ધ ઓલ્ડ મેન હેપન આ વૃદ્ધ માણસ જે છે સમજી ગયો કે શું થયું છે સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હટ તરત જ એની મજબૂત લાકડી લીધી અને ઝૂપડામાંથી એ બહાર આવ્યો ધીસ ઓલ્ડ મેન શનો વોઝ વેરી વાઇઝ આ વૃદ્ધ માણસનું જે હતા એ ખૂબ જ સમજદાર હતા હી લવ ડ એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ તે પ્રાણીઓને ચાહતો હતો મતલબ કે એને પ્રાણીઓ ગમતા હતા અને તે તેના વિશે બધું જ જાણતો હતો ચાલો ક્લિયર અહીંયા સુધી ડન મેન અને મેન વચ્ચે શું ફરક છે આવડો મેન એક વચન અને આઉડોઆ મેન બહુ વચન ડેટ્સ ઇટ બસ આટલો ફરક છે હાલો હાલો રે હાલો રે હાલો એ હાલો રે હાલો રે હાલો ચાલો ઓકે डन ઓકે રે ઓકે રે ઓકે રે ઓકે રે કેટલા શાંત વિદ્યાર્થીઓ છો બસ લેક્ચરમાં આવી જ શાંતિ રાખવી આવી જ શાંતિ જાળવી રહેવી જેટલા પણ વિદ્યાર્થીઓ છો મેમ અવાજ કપાય છે તારે એક ને કે બધાયને ઇઝ ટુ ઓર વેસ્ટ હા ટ્વીશા બેટા ટ્વિશા ટ્વિશા ટુનિશા તમને એક કેમ બોલાવતું હશે ને ટ્વિનશા નહીં આ તો મોઢાને એક્સરસાઇઝ છે મેમ તમે સારું ભણાવશો હે ને એટલે જ મને રાખ્યા છે નહીં મને કાઢી ન મૂકી વિદ્યાકુલવાળા તરત એમ કે હાલતા થા આવું ન હાલ ભાઈ કાઢી મૂક્યા તો હું તમને શું લાગે ગુજરાતમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ભણાવું એમાંય તમે કેટલાય કયા કયા ગામથી બિલોંગ કરતા હોય તમને લાગે આમને કોઈને હાયર કરી

બગીચો છે ગમે ત્યાં મન પડે ત્યારે આવી જશો હું ખીજાવે બહુ સારું મને ખીજાતા બહુ સારું આવડે અને મેથી પાક દેતા બહુ સારું આવડે બહુ સારું કર્યું તું આવ્યો તો આભાર તમારો કે ધડા વગરના તમે આવ્યા પાછો કે હું આવ્યો ઘરે રહેતો હોય તો હાજી ઘરે જ છો કા ઓફલાઈન હોય તો વળી એમ કહેવાય ઘરે રહેતો હોય તો અવાય જ નહીં તાણા વગરનું આવું હોય તો ચાલો નેક્સ્ટ એના પછી સમજીએ આગળ વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ જ્યારે શનો એ શોધી કાઢ્યું ફાઉન્ડ આઉટ એટલે શું થશે શોધી કાઢ્યું ધ હિડન કપ્સ એટલે કે છુપાયેલા બચ્ચાને કેવા બચ્ચાને છુપાયેલા બચ્ચાને

તે જાણી ગયો કે ભાઈ ઈદી નો દુષ્ટ વિચાર હશે હી ગોટ દી તેને ઈદી ઉપર ગુસ્સો આવ્યો ગુસ્સો કે એન ઈ કે ને ન્યૂઝ બચાય ક્યુ ન્યૂ ન બચાય न्यूज बचाए ओके એટલે ધ્યાન રાખજો ચાલો ગુસ્સો આવે છે મારા હી ગોટ એંગ્રી તેને ગુસ્સો આવ્યો ગોટ એંગ્રી એટલે શું થશે ગુસ્સો આવ્યો બેથે દે એટલે કે ઈધી ઉપર અને ગુસ્સો આવ્યો ઈધી ઉપર હી રશેડ ટુ ધ હાર્ટ એન્ડ શાઉટેડ હી રશેડ એટલે કે દોડ્યો શું કર્યો દોડ્યો ટુ ધ હાર્ટ એટલે કે ઝૂપડી તરફ હટ એટલે શું થશે ઝૂપડી ડીડી ઝૂપડી

આપણી જાતના વિલ હેટ યુ નફરત કરશે યુ એટલે કે તને બીકોઝ કારણ કે યુ આર લેઝી તું આળસુ છે એન્ડ વિકેડ અને દુષ્ટ પણ છે શું કહે છે પેલા તો છે ને ઈ ઓલા શનો હતા ને દાદા દાદા ઓલ્ડ થઈ ગયા ને વૃદ્ધ થઈ ગયા ને સો દાદા

એટલે કે એક શિકારી છે ને મસ્ટ હન્ટ શિકાર કરવો જ જોઈએ મસ્ટ જ જોઈએ હન્ટ શિકાર આપણે જાણીએ છીએ કે દરેક શિકાર જાતે કરવો જોઈએ પોતાની તાકાતથી સ્ટ્રેન્થ બોલે તો તત તત તાકાત તાકાત કેવી સ્કિલ એટલે કે તેના લક્ષણો લક્ષણ આપણે જાણીએ છીએ કે એક શિકારી એ પોતાનો શિકાર પોતાની તાકાત અને પોતાની આવડત દ્વારા લક્ષણ કરતા આપણે આવડત કરીએ તો સારું લાગે ન લાગેલા એલા કયામાં હતા આપણે આમાં હતા અહીંયા હતા આપણે આપણા હતા ચાલો તો આપણે આ ઈરેઝ કરી નાખીએ લક્ષણની જગ્યાએ આવડત કરી નાખીએ કે પોતાની આવડત અને પોતાની તાકાતથી ન દેખશિકારી એ શિકાર કરવો જોઈએ બટ યુ આર લેઝી হানટર પરંતુ તું આ શું શિકારી છે કેવો શિકારી છે આ શું શિકારી છે યુ આર અ થીફ તું ચોર છે થીફ એટલે શું થશે ચોર યુ હેવ બ્રોકન તે તોડ્યા છે ધ રૂલ્સ એટલે કે નિયમો ઓફ અવર ટ્રી એટલે કે આપણી જાતના તે આપણી જાતના નિયમોને શું કર્યા છે તોડ્યા છે આળસુના પિર કામચૂર લાલજી એવો ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ ચાલો જોઈએ વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન એ ઇન્યુ ધેટ ઇટ વોઝ ઇઝ વેગે આઈડિયા જ્યારે શનોને આ છુપાયેલા બચ્ચા મળ્યા ને ત્યારે ઈદીને ખબર પડી ગઈ કે આ ઈદીનો દુષ્ટ વિચાર છે હી ગોટ વિથ ઈદી તેને ઈદી પર ગુસ્સા આવી ગયો હી ટુ ધ હટ 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 કિતરું હોય તો હટ એન્ડ શાઉટેડ તે ઈદીના ઝુંપડી તરફ વેગ્યો અને બૂમ પાડી આઈ હેટ યુ ઈદી ઈદી હું તને નફરત કરું છું

પોતાના આવડત અને પોતાની તાકાતથી કરવો જોઈએ બટ યુ આર લેઝી હન્ટર પરંતુ તું તો આ શું હન્ટર છો શિકારી છો યુ આર અ થીફ તું ચોર છો યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રીબ તે આપણી જાતના નિયમોને તોડ્યા છે આવું કહી દીધું તો આવું કંઈક આવે છે હેટ એટલે ધિકારું હા ધિકાર છે નફરત કરશે ખરેખર હેઠ એટલે નફરત કરવું અને ધીકારવું બંને થાય હે બે બે મીનિંગ બી હોતા હે આપકે નામ કા દો દો હુલામણા નામ હોતા હે કોઈ આપકો લલ્લુ કહે કે બુલાતા હે કોઈ આપકો લાલુ કહે કે બુલાતા હે કોઈ આપકો ગુલામુ કહે કે બુલાતા હોય કોઈ આપકો પરી કહે કે બુલાતા હૈ કોઈ આપકો લાડલા કહે કે બુલાતા હે લાડલા મેરા રાજા પરીયો જેસી મેરી બેટી હમ શેની જેસી મેરી બેટી તો તમારા હુલામણા નામ છે એ માનવી હોય નઈ હોય ભાઈ ઇંગ્લિશમાં ન હોય હોય ને તો પછી ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ હા સર તમે પી શકો છો નેક્સ્ટ એના પછી આગળનો પેરેગ્રાફ સમજીએ યુ હેવ બ્રોટ ડીસ ઓનર ટુ ધ ઓલ ટ્રીપ યુ હેવ બ્રોટ એટલે કે તે તું છે ને લાવ્યો છો બ્રોટ એટલે શું થશે લાવ્યો બ્રોટનું વી વન નું ફોર્મ શું થાય બ્રિંગ બબા બાબા બ્રિંગ રિંગ નહીં

એટલે કે આપણી બધી જ જાત માટે છે ને તું અનાદર લાવ્યો છો હા શરમ જ નથી ને હોય ને ઘરમાં એક એક કાંડ કર્યો નથી ને આખા ઘરનું નાક ગયું છોકરો હોય કે છોકરી છોકરો હોય કે છોકરી એક એક કાંડ કર્યો સ્વાહા તો ફૂકી ફૂકીને પગ મૂકો કળયુગ છે સંભાળીને ચાલવું પડશે ના ના નથી સમજો મમ્મીની પરિસ્થિતિને પપ્પાની પરિસ્થિતિને કાતો તમારા સપના પૂરા કરો અને તમારા ન હોય તો તમારા માતા પિતાના સપના પૂરા કરજો હા કહી દઉં છું તમારી પાસે ટાઈમ હોય ને તો તમારું હું સપનું છે કરે એ નક્કી લ્યો અને નક્કી ન કરી શકતા હોય ને તો માતા પિતાને પૂછો એ જે કહે ને છાના માના કરવા મળજો સમજાય છે ચાલો એમ તો ડાયા ડાયા ડમરા છો તમે નેક્સ્ટ આગળ જઈએ ઓલ ધ મેમ્બર્સ એટલે કે બધા સભ્યો ઓફ ધ હન્ટર ટ્રીપ એટલે એક શિકારી જાતના ગોટ ટુ ભેગા થયા બધી જ જાતના જે શિકારીઓ હતા એ શિકારીઓ શું થયા ભેગા થયા ટુ અવે ફ્રોમ ધેર વિલેજ ઓર એટલે કે તેમણે નક્કી કર્યું શું કર્યું તેમણે નક્કી કર્યું ટુ ડ્રાઈવ અવે એટલે કે કાઢી મૂકવા ડ્રાઈવ એટલે શું થશે કાઢી મૂકવું ઈદી એટલે ઈદીને ફ્રોમ દેર વિલેજ એટલે કે તેમના ગામડામાંથી વિલેજ ગામડામાંથી ફોર એવર હંમેશા ભાઈ આ તો તમે સાંભળ્યું હશે શી ઇઝ માય બેસ્ટી એવર એન્ડ એવર ફોર એવર અવર ફ્રેન્ડશીપ ઇઝ ફોર એવર ભાઈ જાને ફોર એવર વાળી પરિવાર જ એક ફોર એવર છે બાકી કોઈ કોઈની હાની મળી તો હોય અમુક એક સો માં પાંચ ટકા કે જે ફોર એવર માટે ફ્રેન્ડ હોય પણ એ ફ્રેન્ડ માં પાછળ એન્ડ આવે ફેમેલીમાં ન આવે ફ્રેન્ડમાં એન્ડ એન્ડ આવે તો નહી કરવાની ભાઈબંધી રાખવાની ગુજરાતી ભાઈબંધી રાખવાની પણ ઇંગ્લિશ ફ્રેન્ડશીપ નહી રાખવાની હાલો જોઈએ આપણે શનો શનો ટુક ટુક ધ ધ કફ્સ કફ્સ ઓન શોલ્ડર તેના ખભા ઉપર લઈ લઈ ગયો 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 એ ઇન શોલ્ડર્સ એટલે કે તેના ખંભા ઉપર ખભા ઉપર એન્ડ ટુ મધર અને પાછા આપી દીધા

સ્ટીન ડાઘ છોડી ગયા હતા સ્ટેન એટલે શું થશે ડાઘ પડ્યાં ડાઘ પડી ગયા હતા ડાઘ પડી ગયા હતા ફેસ ચહેરા ઉપર ફોર એવોર હંમેશા માટે તેણે જોયું કે માતા ચિતાના જે લાંબા રડવાના આંસુ હતા ને એ આંસુ એના ચહેરા ઉપર છે ને ડાઘા છોડીને મૂકીને વહી ગયું હતું કારણ કે પ્રાણીઓની સ્કીન જેવી હોય એકવાર રડે ને એટલે એની આંખોમાં છે ને રડવાના જે હોય ને ડાઘા એ પડી ગયા હોય તમે તમારા માતા પિતાના ચહેરા ઉપર જોશો ને તો કરચલીઓ તમને દેખાશે કાળા ડાઘા તમને દેખાશે એમની એવી દેખાશે તો શું કામ હોય ટેન્શન વર્ક સંઘર્ષ મહેનત અને ઘણો બધો ત્યાગ માણસની ચામડી આમન નથી ઓલી થતી માણસની હાથની ચામડીઓ જે છે લસાઈ આમને જ જાતી એણે એની લાઈફમાં જેટલા જેટલા ત્યાગ કર્યા છે ને એટલી એટલી વાર એની ચામડીઓ જે છે ને એ સુકાઈ ગઈ છે એટલી એટલી વાર એની જે ચામડીઓ ઉપર કરચલી પડી છે ને કરચલી એટલે જ પડી છે તેના ત્યાગના લીધે તેના બલિદાનના લીધે એટલે તમને એમ લાગતું હોય કે ઉંમરના લીધે એની જે શરીર છે શરીરને સ્કીન લચીલા જેવી થઈ ગઈ છે અથવા તો એની સ્કીનમાં ઓલા કહેવાય ને કે ભાઈ કરચલીઓ પડી ગઈ છે તો એ કરચલીઓ એની ઉંમરની નથી એ કરસ લીવો એના જીવન દરમિયાન એણે જે તમારા માટે બાળકો માટે ત્યાગ કર્યા છે ને એ ત્યાગની છે પરિવાર માટે જે ત્યાગ કર્યા છે ને એ ત્યાગની છે આંખોમાં જે ડાઘા ડાઘા તો દૂરની વાત છે એ કરસ લીવો એની જ નિશાની છે સમજાય છે તો પછી ચાલો તો હવે આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ કહી દઈએ આને આપણે કાલ રિપીટ કરી લેવું આખું કાલ પાછા હું તમને દર્શન આપીશ તો મોટા ઉપાડે આવી જાજો હવે તમારી મોટી દીદીને રજા આપો જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય બજરંગબલી હર હર મહાદેવ બો બાય ટેક કેર સી યુ સુન મારા લાડલા વિદ્યાર્થી મિત્રો બાય